જ્યારે લગભગ 60 થી વધુ ઝૂંપડા બળીને ખાક થઈ ગયા છે। ફાયરની 13 ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। ગોકુલપુરી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગમાં 7 લોકોના જીવતા સળગી જવાથી મોત થયા હતા। મળતી માહિતી મુજબ આગ લાગ્યા બાદ તરત જ ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે સવારે આ દુઃખદ સમાચાર મળ્યા છે, હું પોતે ત્યાં જઈને પીડિત લોકો સાથે મુલાકાત કરીશ। દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ ઘટના ગઈ મોડી રાત્રે બની હતી। ગોકુલપુરીમાં આગ લાગી હોવાની માહિતી તેમને મળી હતી। માહિતી મળતા તાત્કાલિક અસરથી ટીમો સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા। આ દરમિયાન ફાયર ટીમને સળગી ગયેલી હાલતમાં 7 મૃતદેહ મળી આવ્યા હતા। દિલ્હી ફાયર વિભાગે આ 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે। પોલીસે જણાવ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં 7 મૃતદેહ મળ્યા છે। તમામ મૃતદેહની ઓળખ માટે સબગર મોકલવામાં આવ્યા છે। આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, લાઇવ 24 ન્યૂઝ।